નમસ્કાર મિત્રો જ્ઞાન સાથે ગમત ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જીપીએસસી બે હજાર સત્તરની પરીક્ષામાં પૂછાયેલા અંશ અને છેદને લગતા એક પ્રશ્નની વિગતવાર સમજૂતી જશું તો સૌ પ્રશ્ન જોઈએ પ્રશ્ન આ પ્રમાણે છે જો કોઈ અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં એક જેટલો વધારો કરવામાં આવે તો તે અપૂર્ણાંક ત્રણના છેદમાં પાંચ થાય છે તથા જો બંનેમાં એક જેટલો ઘટાડો કરવામાં આવે તો તે અપૂર્ણાંક પાંચના છેદમાં નવ થાય છે તો મૂળ અપૂર્ણાંક શોધો હવે આ પ્રશ્નના વિકલ્પો જોઈએ વિકલ્પો આ પ્રમાણે છે વિકલ્પ એ આઠના છેદમાં ચૌદ વિકલ્પ બી ઓગણીસના છેદમાં અગિયાર વિકલ્પ સી અગિયારના છેદમાં ઓગણીસ અને વિકલ્પ ડી ઉપરના પૈકી કોઈ નહીં આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી અગિયારના છેદમાં ઓગણીસ હવે આપણે જોઈએ કે આ જવાબ કેવી રીતે આવ્યો તો સૌ પ્રથમ આપેલી માહિતી પરથી શરત એક છે કે અપૂર્ણાંકમાં અંશ અને છેદમાં એક ઉમેરતા અપૂર્ણાંક ત્રણના છેદમાં પાંચ થાય છે શરત બે છે કે અપૂર્ણાંકના અંશ અને છેદમાંથી એક બાદ કરતા અપૂર્ણાંક પાંચના છેદમાં નવ થાય છે શરત એક અને સરદ બે પરથી તારણ નીકળે છે કે અપૂર્ણાંકમાં અંશ અને છેદમાં એક ઉમેરતા કે એક બાદ કરતા પણ વધતી અપૂર્ણાંક સંખ્યામાં અંશ કરતા છેદ હંમેશા મોટો જ રહે છે તેથી મૂળ અપૂર્ણાંકમાં પણ અંશ કરતા છેદ હંમેશા મોટો જ હોય છે આપણી પાસેના વિકલ્પોમાં વિકલ્પ બી માં અંશ કરતા છેદ નાનો છે તેથી વિકલ્પ બી ઓગણીસના છેદમાં અગિયાર તો જવાબ તરીકે નહીં જ આવે તેથી આપણે હવે બાકી રહેલા બે વિકલ્પો એ અને સી ચકાસી અને જો એ અને સી પણ જવાબ તરીકે બંધ ના બેસે તો આપણો સાચો જવાબ રહેશે ડી ઉપરના પૈકી કોઈ નહીં પરંતુ તે પહેલાં આપણે વિકલ્પ એ અને વિકલ્પ સી વારાફરતી શરત એક અને શરત બે મુજબ ચકાસી આપણી પાસે કુલ બે વિકલ્પ રહ્યા વિકલ્પ એ આઠના છેદમાં ચૌદ અને વિકલ્પ સી અગિયારના છેદમાં ઓગણીસ વિકલ્પ એ ને શરત એક મુજબ ચકાસતા એટલે કે અંશ અને છેદમાં એક એક ઉમેરતા બરાબર એકદમાં છેદમાં પાંચ જે સરદ એકને સાચી પાડે છે તેથી વિકલ્પ એ કદાચ જવાબ હોઈ શકે હવે આપણે વિકલ્પ સી ને શરત એક મુજબ ચકાસતા અંશ અને છેદમાં એક એક ઉમેરતા બારના છેદમાં વીસ બરાબર સાદુ રૂપ આપતા ત્રણના છેદમાં પાંચ થાય છે એટલે કે વિકલ્પ સી અને વિકલ્પ એ બંને પણ શરત એકને સાચી પાડે છે હવે શરત બે પરથી નક્કી કરશું કે વિકલ્પ એ સાચો છે કે વિકલ્પ સી હવે વિકલ્પ એ પર શરત બે ચકાસતા અંશ અને છેદમાં એક એક બાદ કરતાં સાતના છેદમાં તેર વધે છે જ્યારે શરત બે મુજબ અંશ અને છેદમાંથી એક એક બાદ કરતાં અપૂર્ણાંક પાંચના છેદમાં નવ વધવો જોઈએ જેથી વિકલ્પ એ માટે શરત બે ખોટી પડે છે હવે વિકલ્પ સીને શરત બે મુજબ ચકાસીએ તેથી અંશ અને છેદમાંથી એક એક બાદ કરતાં દસના છેદમાં અઢાર વધે છે તેનું સાદુરૂપ આપતા પાંચના છેદમાં નવ વધે છે તેથી તે શરત બેને સાચી પાડે છે એટલે કે માત્ર વિકલ્પ સી માં શરત એક અને શરત બે બંને સાચી પડતી હોવાથી આપણો સાચો જવાબ છે વિકલ્પ સી તો મિત્રો આજે આપણે જોયું ને કે અંશ અને છેદને લગતા પ્રશ્નો કેટલી સરળતાથી ઉકેલી શકાય છે આપ પણ આવા પ્રશ્નોનો વધુમાં વધુ અભ્યાસ કરશો તો આવા પ્રશ્નો ખૂબ જ ઝડપથી ઉકેલી શકશો આશા છે કે આપને આ વિડીયો જરૂર ગમ્યો હશે તો લાઈક કરો કમેન્ટ કરો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો વધુમાં વધુ મિત્રો સાથે શેર કરો અને સબસ્ક્રાઈબની બાજુમાં આવેલા ઘંટડીના ચિહ્નને દબાવો જેથી જ્યારે કરીને અમારો નવો વિડીયો અપલોડ થાય તો આપને નોટિફિકેશન દ્વારા જાણ થાય આપ અમને ફેસબુક ઇન્સ્ટાગ્રામ ગૂગલ પ્લસ ટ્વિટર અને પ્રિન્ટ્રેસમાં પણ ફોલો કરી શકો છો તો મિત્રો આજે અમે રજા લઈએ ફરી મળીશું આવતા અંકે એક નવા જ પ્રશ્ન અને નવા વિષયની સમજૂતી સાથે ત્યાં સુધી નમસ્કાર Cey Gujarat Cey Bharat